નમસ્કાર દર્શક મિત્રો, ચોપાટ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. જે પ્રમાણે ક્યાંક જે મોટે ભાગે રાજકીય ઘટનાઓ બનતી હોય છે ને એને લઈને એવું કહેવાય છે કે ચૂંટણી ક્યાંક નજીક આવી રહી છે. પહેલાં એક સમય હતો ત્યારે એવું કહેવાતું હતું કે ગરીબ કી થાલી મેં પુલાવ આયા હૈ, લગતા હૈ શહેર મેં ચુનાવ આયા હૈ. અને હવે એવું લાગે છે કે ક્યાંક જો અફરાતફરી થાય, ક્યાંક મારામારી થાય ને ક્યાંક જે કહેવાય કે વિધાનસભા હોય કે ક્યાંક નગરપાલિકા હોય, મહાનગરપાલિકા હોય, એમાં જો માઇકો તૂટે અથવા કાચ તૂટે અથવા મારામારીના દ્રશ્યો થાય તો ખબર પડે કે ચૂંટણી છે. પછી ભલે ચૂંટણી મહાનગરપાલિકાની કેમ નથી, પરંતુ આટલી હદ સુધી આ નેતાઓ કોર્પોરેટરો જઈ શકે છે એ ખ્યાલ લોકોને આજની ઘટના પરથી આવ્યો. આજની ઘટના એટલે આપ સમજી ગયા હશો કે ગાંધીનગરમાં જે મહાનગરપાલિકામાં જે મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી હતી એમાં ક્યાંક જે માહોલ જોવા મળ્યો, તોફાની અને હિંસક દ્રશ્યો જે ક્યાંક જોવા મળ્યા એના પરથી કહી શકાય કે લોકશાહીનું ચીરહરણ થયું છે. બીજી તરફ હજુ તો વિધાનસભાની ચૂંટણીઓ જે ચાર રાજ્યોની પણ આવી રહી છે, સાથે જ લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે, જસદણની પેટા ચૂંટણી આવી રહી છે. પણ ગુજરાતમાં જે માહોલ સર્જાયો છે, દેશમાં જે માહોલ સર્જાયો છે, યેન કેન પ્રકારે સત્તા મેળવવી છે અને આ સત્તા મેળવવા માટે નગ્ન નાચ જે દેખાઈ રહ્યો છે અને એ માત્ર લોકસભાની ચૂંટણી પૂરતો જ સીમિત નથી, પરંતુ માની લો કે સામાન્ય નગરપાલિકા મહાનગરપાલિકાની ચૂંટણી હોય ત્યાં પણ આવા જવાબદાર નેતાઓ દ્વારા ક્યાંક નગ્ન નાચ દેખાય છે અને એને જ લઈને લોકશાહીના વરવા લોકશાહીની જે લાંછન લાગે છે એવા વરવા દ્રશ્યો આપણને ક્યાંક નજરે પડે છે. ગાંધીનગરમાં ઘટના બની છે. જસદણમાં તમે જુઓ, એક પેટા ચૂંટણી માટે એડી ચોટીનું જોર લગાવવું, શામ દામ દંડ ભેદ, ખરીદ વેચાણ કરવું, પક્ષ પલટો કરવું, ખરીદ વેચાણ સંઘ બની ગઈ છે આ વિવિધ પાર્ટીઓ, પણ સત્તા ન જવી જોઈએ આવી જ્યારે નેમ લીધી હોય એવું લાગી રહ્યું છે. ત્યારે ચોપાટ કાર્યક્રમમાં આ જ ચર્ચા કરવી છે અને ચર્ચા કરવા માટે ખાસ સ્ટુડિયોમાં આમંત્રિત છે જાણીતા રાજકીય વિશ્લેષક એવા કિશોર અંજારિયા ઉપસ્થિત છે. કિશોરભાઈ, આપનું સ્વાગત છે. સાથે જ જે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગાંધીનગરના સૂર્યસિંહ ડાભી ઉપસ્થિત છે. સૂર્યસિંહજી, આપનું પણ સ્વાગત છે. સૂર્યસિંહ, જે પ્રમાણે ગાંધીનગરમાં જે વરવા દ્રશ્યો જોવા મળ્યા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં, અને આવા દ્રશ્યો જોઈને ક્યાંક એવું લાગે છે કે લોકશાહીનું ચીરહરણ થઈ રહ્યું છે, કોણ જવાબદાર અને કોને કહેશો આના માટે ખાસ જવાબદાર, શું કહેશો સૂર્યસિંહ? ગાંધીનગરમાં જે ઘટનાક્રમ આજે ઘટ્યો છે એ ખૂબ જ દુઃખદ અને દિલને ઠેસ પહોંચાડનારો છે. ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં શરૂઆતથી જ ભારતીય જનતા પાર્ટીની જે મનસા છે એ એનકેન પ્રકારે સત્તા પ્રાપ્ત કરવાની રહી છે. અને 2.5 વર્ષ પહેલાં જે પ્રથમ ટર્મ હતી મહાનગરપાલિકાની, એમાં 16 નગરસેવકો ચૂંટાયા હતા. ભારતીય જનતા પાર્ટીને લાગ્યું કે આપણે નહીં બનાવી શકીએ, એટલે એમણે પ્રવીણભાઈ પટેલને લોભ લાલચ આપીને લઈ ગયા ભારતીય જનતા પાર્ટીમાં, અને 2.5 વર્ષ પહેલાં એમણે કોંગ્રેસના માંથી લઈ જઈને ભાજપના મેયર બનાવ્યા. હવે જ્યારે કોંગ્રેસે પક્ષાંતરની ફરિયાદ કરી સક્ષમ અધિકારી સામે, એમાં પણ કોંગ્રેસની પીછેહઠ થઈ. સરકારના ઇશારે જે તંત્ર અધિકારીઓ જે કામ કરી રહ્યા છે પ્રેશરમાં, એ આનું ઉદાહરણ છે. અને પછી અમે હાઈકોર્ટમાં ગયા એટલે ખબર પડી, ત્યારે હાઈકોર્ટમાં ડાયરેક્શન મળ્યા અમને, અને નગરપાલિકાના જે મહાનગરપાલિકાના જે મેયર છે પ્રવીણ પટેલ, એના સંદર્ભમાં એમણે બોન્ડ એવો આપ્યો હાઈકોર્ટમાં કે હું કોંગ્રેસ. સૂર્યસિંહજી, ઇતિહાસ નહીં વર્તમાનની વાત કરો કે વર્તમાનમાં જે આ વરવા દ્રશ્યો જોવા મળ્યા છે, લોકશાહીનું ચીરહરણ થયું, એના માટે જવાબદાર કોણ, મારે એ પૂછવું છે. આપને આ ચેનલથી કહેવા માગું છું કે ગઈકાલે સાંજે અંકિત બારોટનું અપહરણ કરવામાં આવ્યું, 18 કલાક સુધી એને ગોંધી રાખવામાં આવ્યો, અને મહાનગરપાલિકાની ચૂંટણી ભાજપની જે ફેબ્રિકેટેડ સ્ટોરી હતી એ પ્રમાણે પૂરી થઈ છે. અને ભારતીય જનતા પાર્ટીએ જે કામગીરી કરી મહાનગરપાલિકામાં અધિકારીઓ અને પોલીસ એને બધાએ, એના કારણે આ મહાનગરપાલિકામાં આ ઘટના ઘટી છે. અચ્છા, અંકિત બારોટનું જે અપહરણ થયું એની પાછળનું કારણ શું છે અને શું કહેવું છે, કેમ અપહરણ થયું? અંકિત બારોટ કોઈ નાના કિકલા તો હતા નહીં કે એમને ફોસલાઈને લઈ ગયા? અપહરણ થયા પછી આટલા કલાકો અંકિત બારોટ બહાર રહ્યા તો શું એમને માર મારવામાં આવ્યો, એમને ગોંધી રાખવામાં આવ્યા, કોઈ ચોક્કસ નિશાની કે કોઈ પ્રાપ્ત થયું કે કેમ? અંકિતભાઈ બારોટને એમના મિત્ર ગિરીશ પટેલ, જે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ધારાસભ્ય છે, એમના ભાણેજ થાય છે, અને કેતન પટેલ એમના વાઇફ કોર્પોરેટર છે, આ બંને જણાનું ભાજપમાં ગોઠવાઈ ગયું હતું મેયર પદ માટે. એટલે એમણે એક કોંગ્રેસનો પાર્ષદ ઓછો થાય તો એમનું બોર્ડ બની જાય, એટલા માટે અંકિત બારોટનું અપહરણ કર્યું છે. અને અપહરણ કર્યા પછી 18 કલાક સુધી ગોંતી રાખ્યો, એ જ્યારે બહાર આવ્યા પાછા ત્યારે એમણે પોલીસ ફરિયાદ પણ કરી છે, એમણે સ્ટેટમેન્ટ પણ આપ્યું છે.
બિલકુલ. હવે જ્યારે સ્ટેટમેન્ટ પણ આપ્યું છે, પરંતુ સવાલ એ થાય છે કે ક્યાંક લાલચે અંકિત બારોટ ગયા હતા અને એમને જે લાલચ આપવામાં આવી હતી, પરંતુ પૈસાનું કે જે એમનું જે પદનું ક્યાંક સેટિંગ નથી થયું, એને કારણે અંકિત બારોટ હરીફરીને પાછા આવ્યા છે, આવી પણ ચર્ચા છે. બિલકુલ ખોટી ચર્ચા છે. અંકિતભાઈ બારોટનું અપહરણ થયું હતું, એની ફરિયાદ એના મમ્મી પપ્પાએ અને કોંગ્રેસના આગેવાને કરી છે, ગઈકાલ રાત્રે જ કરી હતી અને એમને ગોંધી રાખ્યા છે. એમનું લોકેશન પણ ટ્રેસ થયું હતું, પરંતુ એમણે એવું સ્ટેટમેન્ટ આપ્યું કે રિવોલ્વર બતાવીને આ લોકો એને ગોંધી રાખ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીની જે તરાપ મારવાની જે ટેવ છે સત્તા ઉપર, એના કારણે આજે અંકિત બારોટનું અપહરણ થયું હતું અને ભાજપ આજે સુપેરે પાર પડ્યું છે. એમની જ મનસા પૂરી થઈ છે આજે ભારતીય જનતા પાર્ટીની કોર્પોરેશનમાં સત્તા પ્રાપ્ત કરવાની. બિલકુલ કિશોરભાઈ, આપ શું કહેશો? જે સત્તા માટે આ નગ્ન નાચ, આટલી કહેવાય કે નિમ્ન કક્ષાની એક રાજકીય પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે, સત્તાની સાંઠમારી માટે ક્યાંક કોર્પોરેટરો પણ ભાન ભૂલ્યા છે, ક્યાંક નેતાઓ પણ ભૂતકાળમાં એવી ઘણી બધી ઘટનાઓને એવી બધી ક્યાંક નિવેદનો આવે છે કે જેને લઈને લોકશાહીનું ચીરહરણ થતું હોય છે. લાગે છે કે ક્યાંક હવે જે ક્યાંક લોકસભામાં કે વિધાનસભામાં જે દ્રશ્યો જોવા મળતા હતા, હવે સામાન્ય નગરપાલિકા કે મહાનગરપાલિકાની ચૂંટણી હોય ત્યાં પણ આપણને એ દ્રશ્યોને એવા જ મારામારીના દ્રશ્યો જોવા મળે છે, એવી ઘટનાઓ જોવા મળે છે. આમાં દિલીપભાઈ, મૂળ વાત એવી છે, હું ડિટેલમાં તમને વાત કરું એ પહેલાં, અમને જે વાત કરી અંકિત બારોટની, મોટે ભાગે તો જેમ આપે કીધું એમ અપહરણ કરતાં લોભ લાલચની અંદર સેટલમેન્ટ ન થયું હોય, જેમ આપની પહેલાં આપમાં પહેલાં રેશમા પટેલ અને વરુણ પટેલમાં થયેલું તેવી સોદાબાજીમાં ઝઘડા થાય ત્યારે આવું થતું હોય છે. અપહરણ તો ભાગ્યે જ થતા હોય છે. પણ મૂળ વાત ઉપર હું આવું તમને કે કોઈ પણ સત્તા પર જે પાર્ટી હોય સાહેબ, એની જવાબદારી વિશેષ રહેતી હોય છે. આજે ભાજપ સેન્ટરની અંદર સત્તા પર છે, ગુજરાતમાં 22 વર્ષથી સત્તા પર છે, તો એ લોકોની જ નૈતિક અને કાયદાકીય જવાબદારી રહેતી હોય. હવે તમે જુઓ કે આ તો એક કોર્પોરેશનની બાબત છે, પણ તમે અટલ બિહારી વાજપેયીને યાદ કરો કે એમની સરકારમાં એક મતથી પડવાની હતી, એને ધાર્યું હતું પ્રમોદ મહાજને, કહેલું હતું કે હું એક મત કાં ગેરહાજર રખાવું કે કાંઈ પણ કરી અને આપણે બચાવી લઈ, પછી અટલ બિહારી વાજપેયીએ ના પાડી હતી. હવે તમે વિચાર કરો કે એ જ આ દીનદયાળના અને હેગડેવરજીના સિદ્ધાંતોની જે RSS છે એ તમે વિચાર કરો તો એ તો અત્યારે મોદી સાહેબ આવ્યા પછી તો એનો માનો કે ખૂન કરી નાખ્યો, એને કદાચ ખરાબ શબ્દ વાપરું તો કદાચ હું તો દુનિયાભરમાં અમેરિકાથી મને ચાઈના ફેરો છું, ત્યાં તમે વેશ્યા લ્યો કે વેશ્યાને જુઓ તો એ 16 વર્ષના નીચે ન આવવા દે, એના ચોક્કસ સિદ્ધાંત હોય છે. આને તો વેશ્યા લઈને શરમ આવે, એનાથી નીચે ઉતરી ગયા. તમે વિચાર કરો મણિપુરમાં બહુમતી નહોતી, આખે આખો કોંગ્રેસ પક્ષને હાઈજેક કરી નાખ્યો. મિઝોરમમાં ત્યારે ગોવાની અંદર તમે જુઓ વર્ષો છેલ્લે ગોવાની અંદર તો એમાં કોંગ્રેસને તોડફોડ કરાવી. તમે ગુજરાતની અંદર સૌથી વરું છેલ્લું ઉદાહરણ તમે જુઓ પેલું સિદ્ધાંતોના ભાજપ દ્વારા ખૂનનું, કે એની જે તમે ખરાબમાં ખરાબ શબ્દ વાપરી શકો કે કુંવરજી બાવળીયા જે 25 વર્ષથી કોંગ્રેસની હોદ્દા ઉપર ને લોકસભામાં આમાં ચૂંટાતા હતા, એને તમે મંત્રી પદ કે જે કંઈ લાલચ આપી અને તમે સત્તા પર લાવ્યા. કહેવાનો મતલબ એમ છે કે આ લોકો એમ જ માને છે મોદી સાહેબની ફિલોસોફી મુજબ કે સત્તા લેવા માટે મહાભારતની જેમ કોઈ પણ ધારાધોરણ સિદ્ધાંતો કશું જ રાખવું નહીં અને આપણે સત્તા લેવી, તોડફોડ કરવી. મોદીનું મેનેજમેન્ટ પાવર એવો છે કે ભાઈ જ્યાં આપણે જીતી નથી શકાતું ત્યાં સામેવાળાને તોડી નાખો, જ્યાં હારવાના 10 કરોડ આપો, 25 કરોડ આપો, પણ તમે એને તોડી નાખો. એમ અંકિત બારોટ એક નાનકડું પ્રતીક છે. એ સિવાય તમે જુઓ ભૂતકાળમાં છબીલ પટેલ, આ કચ્છવાળા, બીજા જે કોંગ્રેસના ધારાસભ્યો હતા એ બધાને એન કેન પ્રકારે, આ શંકરસિંહનો દાખલો લો તમે, એને ED ધમકી આપી. તમે દેશમાં મોદી આવ્યા પછી સૌથી કરુણ બાબત તો એ છે કે તમે વિચાર કરો કે CBIની એને વિશ્વસનીયતા ખતમ કરી નાખી. જજની એના વખતે પહેલી વાર, કિશોરભાઈ સવાલ એ છે કે 22-25 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને દેશમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર, એ કહું છું કોંગ્રેસની, મેં એ હું હંમેશા કહું છું કે કોંગ્રેસ, હું આપણી પાસે આવું એ પહેલા આપણી સાથે અન્ય ગેસ્ટ અતુલ પટેલ ભાજપના નેતા પણ જોડાયા છે. અતુલભાઈ આપનું પણ સ્વાગત છે ચોપાટ કાર્યક્રમમાં. અતુલભાઈ સવાલ એ છે કે એ એક નાની સત્તા માટે, નાની સત્તા એટલા માટે કે તમે કેન્દ્રમાં બિરાજમાન છો, તમે રાજ્યમાં બિરાજમાન છો, અને એક મહાનગરપાલિકાની ચૂંટણી માટે એક સભ્યનું આખું અપહરણ કરવું, એને ગોંધી રાખવો, આ લોકશાહી છે આ દેશમાં? સવાલ એ ઉઠે છે. દિલીપભાઈ, સૌથી પહેલાં તો હું કહીશ કે સતત 6ઠી વાર ગુજરાતના સમજુ નાગરિકોએ ગુજરાતમાં અમને સત્તાનું સુકાન સોંપ્યું. નાગરિકો સમજુ છે, નેતાઓ પર પ્રશ્ન છે. હું નેતાઓ વિશે પૂછું, આ નાગરિકો નથી ઉઠાઈ ગયા. હું અંકિત, અમને કહું છું, હા અંકિત બારોટ, મારા સાથી મિત્ર કિશોરભાઈ કહેતા હતા, પણ અંકિત બારોટને કોઈ પણ પ્રકારે અમારે અપહરણ કરવાની કોઈ જરૂરત નથી. અમારી પાસે પૂરતી બહુમતી હતી કોઈ પણ પ્રકારનું અપહરણ કરવું, અથવા કોઈ નાનું બાળક તો હતું નહીં કે એનું કોઈ અપહરણ કરી. ખુશીથી આવ્યું આપની પાસે અંકિત પટેલ, ખુશીથી આવ્યા આપની પાસે અંકિત બારોટ, અંકિત બારોટ
અત્યારે જે કહેવામાં આવે છે કે ભાઈ અપહરણ કર્યું છે પાર્ટીએ, કોઈ પણ પ્રકારે પાર્ટીએ આવું કોઈ પણ પ્રકારનું કામકાજ કર્યું નથી. આપ પણ જોશો અત્યારે સવારથી ક્લિપો આપના માધ્યમથી દરેક જણા જોતા હશે, કોઈ પણ ભારતીય જનતા પાર્ટીનો સમજુ કોર્પોરેટર આવા કોઈ પણ પ્રકારના તોફાનોમાં સામેલ નથી. એ આપ પણ જોઈ શકો. કુંવરજી બાવળિયાનું તો દેખીતું અપહરણ કર્યું ને આપે? ના ના, ક્યાં કેમ તમે એમને લાલચ આપી મંત્રી પત્નીને, કુંવરજી બાવળિયાને તમે તમારા કરી નાખ્યા. કુંવરજીભાઈની આખી વાત જુદી છે. કુંવરજીભાઈ છેલ્લા ઘણા સમયથી ત્યાં નારાજ હતા, એમના ત્યાં વિસ્તારના પણ કામો થતા નતા અને એમના ત્યાં વિકાસના કામો માટે જ એ અમારી સાથે જોડાયા છે. અત્યારે છેલ્લા સચિવાલયમાં આ કુંવરજી બાવળિયા પત્રકો આગળ બોલેલા કે અમારા કામ સરકારમાં થતા નથી, મંત્રી થઈને થાય. એ કુંવરજી બાવળિયા રોજ ચાલ્યો તો ને સરકાર સામે, અતુલભાઈ ફરતા હતા ભાજપના ચેમ્બર, અરે ભાજપની ચેમ્બરે ચેમ્બરે ફરતા હતા કે હું મંત્રી છું મારા કામો. જી અતુલભાઈ જી, વહીવટી કામોની પણ એક પ્રક્રિયા હોય છે ને ચોક્કસપણે આટલા સમયથી આપણું કામ મંત્રી જઈને ઊભો રહે તો મારું કામ ના થતું, એનો મતલબ એમ કે પબ્લિકનું શું થાય, તો પબ્લિકનું શું થતું હશે જો કુંવરજી બાવળિયાએ મંત્રીની ચેમ્બરે ચેમ્બરે આટા. અને છેલ્લો તમને આ ભ્રષ્ટાચારની વાતનો જો મારે દાખલો આપવો હોય તો કુંવરજી બાવળિયાને એમ લાગ્યું, વોટર સપ્લાય બોર્ડના મંત્રી છે, આ બહુ નગ્ન સત્ય તમને કહું, કે કોઈ એને એમ કીધું કે તમારું તો આમાં શું મળે, તો એને બોર્ડ, તમે જાણો વર્ષોથી બોર્ડ સ્વાયત્ત હોય છે. આ કુંવરજીભાઈએ વિજયભાઈને દબાણ કરીને બોર્ડની અંદર એમ કે મને ફાઇલમાં બધું મને બતાવું, આ જેપી ગુપ્તા સચિવે ના પાડી દીધી ફાઇલ ઉપર કે તમારે જે ઠરાવ કરવો એ કરો, હું બતાવવા નથી આજની તારીખે ફાઇલ, કેમ કે એમાં ટેન્ડર કોઈ પણ વ્યક્તિ નવા આવે જૂના આવે દરેકની પ્રક્રિયા હોય છે, વહીવટી પ્રક્રિયા. ના વહીવટી પ્રક્રિયા બોર્ડ આટલા વર્ષોથી આપ તો બોર્ડથી પરિચિત છો. આવું એટલે જ કહું છું, એટલે જ કહું છું. ઈશ્વરભાઈ અતુલભાઈને મારે આ ખાસ પૂછવું છે કે આ જે ગાંધીનગરમાં જે ઘટના બની અને જે અપહરણ કરવામાં આવ્યું, તો જે આ અંકિત બારોટ છે જાતે કદાચ ભાજપ સમક્ષ આવ્યા હતા કે એમના ભાજપના નેતાઓ સાથે ગયા હતા જે આરોપ કરી રહ્યા છે? હવે અંકિતભાઈ બારોટનું તો કોઈ એ નાનું બાળક છે નહીં, પુખ્ત વયનો વ્યક્તિ છે. કિશોરભાઈ આમાં કોઈ એવો પ્રશ્ન જ નથી, પાર્ટી પાસે તો પૂરતી બહુમતી હતી, અમારે કોઈને લાવવા પડે એવી કોઈ જગ્યા જ નથી, કોઈ શક્યતાઓ હતી નહીં ને એવી કોઈ જરૂર પણ હતી નહીં. બિલકુલ સૂર્યસિંહજી શું કહ્યું, પાર્ટી પાસે બહુમતી પૂરતી હતી, એમને જરૂર જ નથી કોઈનું અપહરણ કરવાની, ખોટો આક્ષેપ આ થઈ રહ્યો છે. ગાંધીનગર જિલ્લામાં મહાનગરપાલિકાની જ્યારે રચનાથી ત્યારથી કોંગ્રેસ જીતે છે, આગલી વખતે પણ મેયરને લઈ જવા પડ્યા, બીજા મેયરને પણ લઈ જવા પડ્યા, ત્રીજા મેયરને પણ લઈ ગયા. પણ એવા કેવા મેયરો લાવો છો કે જતા રહે છે તમારા? લઈ જવા પડ્યા છે ભારતીય જનતા પાર્ટી. તમે અંકિતભાઈ બારોટની ફરિયાદ થયેલી છે, અંકિતભાઈ પોતે ટીવી સમક્ષ આવ્યા છે, એમને સ્ટેટમેન્ટ આપ્યું છે, નિવેદન આપ્યું છે કે કેવી રીતે એમને લઈ ગયા, બંદૂકની અણીએ લઈ ગયા, રિવોલ્વરની અણીએ લઈ ગયા છે. ભારતીય જનતા પાર્ટીની આ મનસા રહી છે ગમે તેમ કરીને હસ્તક્ષેપ કરવી. ગાંધીનગરમાં આખો જે કોર્પોરેશન છે અમારું, એ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગયો છે. ભાજપના નગરસેવકો સત્તા છોડવા તૈયાર નથી. જે વહીવટ ચાલી રહ્યો છે ગાંધીનગરમાં એ બિલકુલ ભ્રષ્ટાચારના સંદર્ભમાં ચાલી રહ્યો છે, એટલે જ એ લોકોને સત્તા છોડવી નથી. મહાનગરપાલિકામાં ગાંધીનગરમાં તમે આજે એમ કહે છે અમે સ્પષ્ટ બહુમતી હતી, સ્પષ્ટ બહુમતી કેવી રીતના કહી શકાય? 16 કોંગ્રેસના જીત્યા, 16 ભાજપના જીત્યા, એક લઈ ગયા, એકને ગેરહાજર રાખ્યો, હાઈકોર્ટમાં મેટર પેન્ડિંગ છે, સબજ્યુડિસ છે. ત્યારે ધારો કે બંને અંકિતભાઈ હાજર હોત ચૂંટણીમાં, અને પ્રવીણભાઈ પટેલનું જે મત છે એ સીલબંધ કરવા અલગ મૂકવાનું ડાયરેક્શન કોર્ટે આપેલી છે. એવા સંજોગોમાં જો પ્રવીણભાઈ પટેલે કોર્ટને એફિડેવિટ આપ્યું છે કે હું કોંગ્રેસનો નગરસેવક છું અને કોંગ્રેસમાં જ રહ્યો છું, એટલે એમણે, હું આજે આ ચેનલથી છાતી ઠોકીને કહું છું કે પ્રવીણભાઈ પટેલે કોંગ્રેસને મત આપ્યો જ હશે અને આપવો પડશે, કારણ કે એમને સભ્યપદ જાય એવું છે, ડિસ્ક્વોલિફિકેશન થશે અને હવે 2.5 વર્ષ પછી પણ રહેશે નહીં. એટલે એમનો જે મત છે એ તમે હાઈકોર્ટનું જે પરિણામ આવશે જોજો કે કોંગ્રેસે જ મત આપ્યો છે. એવા સંજોગોમાં 16 થાય તો ટાઈ પડે તો ચિઠ્ઠી ઉછળે તો ભાજપના મેયર ચૂંટાય નહીં, આવી સ્થિતિ છે. એટલા માટે ભાજપે આ કોંગ્રેસના અંકિતભાઈ બારોટનું અપહરણ કર્યું છે, રાખ્યો છે. અંકિતભાઈ બારોટ પોતે જ કહે છે ભાઈ, અમે નથી કહેતા, અંકિતભાઈ પોતે કહે છે અને અમને ગોંધી રાખ્યા, અપહરણ કર્યું, પાણી આપની પાસે પણ આવું છું, પરંતુ જોવાનું એ છે કે એક તરફ અંકિતભાઈ કહે છે કે મારું અપહરણ કરવામાં આવ્યું છે, બીજી તરફ ભારતીય જનતા પાર્ટી એમ કહે છે કે અમારી પાસે બહુમતી હતી જ, અમારે અપહરણ કરવાની જરૂર નથી. હવે સવાલ એ છે કે જો બંને પાર્ટીઓ સાચી છે તો બંને કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ, સામસામ આક્ષેપો થઈ રહ્યા છે ત્યારે, તો એ પણ જોવાનું રહેશે. એક બ્રેક લઈએ અને બ્રેક બાદ
જે હજુ પણ ભાષાની ક્યાંક જે કહેવાય કે ભાષાનો વૈભવ જળવાતો નથી ને લોકો ઉપર કાદવ ઉછાળવા નેતાઓની એક ફેશન બની ગઈ છે. ચર્ચા કરીશું એક બ્રેક બાદ. નમસ્કાર દર્શક મિત્રો, ચોપાટ કાર્યક્રમમાં વિરામ બાદ આપનું સ્વાગત છે અને આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ ચેનલ. વિરામ પહેલાં જે ચર્ચા થઈ હતી કે ગાંધીનગરના તખ્તા ઉપર ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી વખતે જે લોકશાહીનું ચીરહરણ થયું એ સંસ્કારી કોઈપણ વ્યક્તિ, ગુજરાતનો કોઈપણ પ્રજાજન શરમથી એનું માથું ઝૂકી જાય એવી સ્થિતિનું નિર્માણ થયું હતું. કદાચ એ શબ્દોમાં કહી શકાય કે શરમ પણ જ્યાં શરમાઈ ગઈ એવા એવા દ્રશ્યો, એવા કહી શકાય કે આપણા સંસ્કારિતાને લાજે એવા દ્રશ્યો એ ગાંધીનગરના તખ્તા ઉપર સર્જાયા હતા. લોકશાહીનું ચીરહરણ સરેઆમ બીજા રાજ્યોમાં થતું જોવા મળે છે, પણ આજે એવું લાગ્યું કે ગુજરાત અને બિહાર વચ્ચે હવે બહુ ઝાઝો તફાવત નથી રહ્યો. ગાંધીનગર પોરબંદર બની ગયું હોય એવી સ્થિતિનું નિર્માણ આજે જોવા મળ્યું. ક્યાં જઈને આ વાત અટકશે અને એક પણનો માહિલો અંદરથી કકડી ઉઠવાના બદલે દરેક પક્ષના નેતાઓ પોતપોતાના તરફથી પક્ષ પોતાનો રજૂ કરતા હતા અને પોતાના જે સભ્યો છે એને કરેલા વર્તનને ડાંક પીછોડો કરવાની બેશરમ હરકતો પણ કરતા હતા. આ ચર્ચા સત્તાનો નગ્ન નાચ આજે આપણે રાખી છે અને આ ચર્ચામાં આપણી સાથે ભાગ લઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના નેતા અતુલભાઈ પટેલ આપણી સાથે ઉપસ્થિત છે. ભાજપના અગ્રણી એચએમ પટેલ પણ આપણી સાથે ઉપસ્થિત છે. રાજકીય વિશ્લેષક તરીકે કિશોર અંજારિયા પણ ઉપસ્થિત છે અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે સૂર્યસિંહ ડાભી પોતાનો પક્ષ રજૂ કરશે. સૌથી પહેલાં તટસ્થ વ્યક્તિ તરીકે રાજકીય વિશ્લેષક તરીકે હું કિશોરભાઈ અંજારિયાને સવાલ પૂછીશ કે કિશોરભાઈ, આ જે અપહરણ થયું, અંકિત બારોટનું અપહરણ થયું, 48 કલાકમાં પાછો થોડા કલાકોમાં જેવું ઇલેક્શન પૂરું થાય છે અને પ્રગટ થઈ જાય છે અને જે રીતે આખી વાર્તા ઘડી કાઢે છે અને વાર્તા રજૂ કરે છે, એમ લાગે છે કે આ ભાજપ કોંગ્રેસનું ફિક્સિંગ છે? આમાં બહુ સ્વાભાવિક વાત છે કે અપહરણ કરવાનો પાછળ, જેમ કે આપની અંદર પ્રજાને મૂર્ખ બનાવવાનો મૂર્ખ લાગે છે, આમાં પૈસાની લેતી દેતી સેટિંગમાં કાંઈ પણ, જેમ કે વરુણ પટેલને રેશમા પટેલમાં વખતે થયું હતું, હાર્દિકના ટેકેદારો અત્યારે દિનેશ બાંબણિયાનું ચાલે છે, એમ સત્તા માટે થઈને પૈસાની સેટિંગ. આ પેલા અશ્વિન વ્યાસને પણ ભાજપનો ખેસ પહેરાવીને બીજે દિવસે પાછો કોંગ્રેસનો પહેરી લીધો હતો, તો એ તો કોમન છે. પણ સવાલ અહીંયા બીજો છે નેશનલ લેવલે કે ભાઈ, તમે જે સત્તાધૂત પાર્ટી હોય, માનો ભાજપ છેલ્લા 4.5 વર્ષથી આપણે જોતા આવી છીએ, મણિપુર જુઓ, ગોવા જુઓ, બધે જ્યાં જ્યાં સત્તાઓ નહોતી તોડફોડ કરાવી, તમે એક બાજુ ભાજપ સિદ્ધાંત નિષ્ઠ આદર્શોની વાત કરે, તમે આજે જુઓ કિશોરભાઈ, અંકિત બારોટનું અપહરણ થયું હોય એ વાત તમારા ઘરે ઉતરે છે? ઘરે ઉતરે, જો સત્તાવાર રીતે એને ફરિયાદ કરી છે એટલે આપણે સત્તાવાર માનવું પડે. બાકી પૈસાની સોદાબાજીમાં કદાચ વધઘટ થયું હોય કે બીજો કોઈ હોદ્દો આપવાની ના પાડ્યું હોય કે સેટલમેન્ટ ન થયું હોય એટલે ફરિયાદ. સૂર્યસિંહ ડાભીજી, ઘર ફૂટે ઘર જાય, તમારા સભ્ય અંદર બીજેપી સાથે ફિક્સિંગ કરીને બેઠા છે અને અપહરણનું નાટક રચ્યું છે એવા આક્ષેપો થઈ રહ્યા છે. બિલકુલ ખોટી વાત છે. પોલીસ ફરિયાદ સાંજે થઈ છે, રાત્રે આગલા દિવસે અંકિત બારોટનું અપહરણ થયું છે અને એ અપહરણ જે થયું છે ગિરીશભાઈ પટેલ અને કેતનભાઈ પટેલ, જે અમારા ધારાસભ્ય છે ભારતીય જનતા પાર્ટીના એક્સ એમએલએ અશોકભાઈ પટેલના ભાણેજ થાય છે અને રીટાબેન જે મેયરના ઉમેદવાર છે આજે ભાજપે ડિક્લેર કર્યા છે એમના ઘરવાળા થાય છે અને એ બંને ભાઈઓએ એનું અપહરણ કર્યું છે. એણે સ્ટેટમેન્ટ મીડિયા સમક્ષ આવીને કર્યું છે. અને સૂર્યસિંહજી ડાભી, આપ એટલા પણ ભોળા ના બનો કે મારા પ્રશ્નને ગળી જાઓ. મારો મુદ્દો બીજો છે, હું આપને સવાલ પૂછીશ, માઠું ના લગાડતા મારો સવાલ બીજો છે. આપ જાણો છો કે અશ્વિન, આ અંકિત બારોટના પિતા અને અશોક પટેલ એ કોલેજકારથી બંને મિત્રો હતા અને સાથે જ કોલેજ કરતા હતા, એ આપ જાણો છો? મિત્રતા છે એ વાત સાચી છે. કોલેજના ઇલેક્શનમાં બંને સાથે ઇલેક્શન લડતા હતા એ આપ જાણો છો? મિત્રો છે પણ વર્ષોથી અશ્વિન અને અશોક પટેલ સામે સુરેશ પટેલને હરાવવા માટે આજ અંકિત બારોટ અને એના પિતાએ અશોક પટેલ જોડે ખાનગી બાટલા બારને હાથ મિલાવ્યા હતા અને સુરેશ પટેલને હરાવ્યા હતા. બિલકુલ ખોટી વાત છે. અશોક પટેલ મિત્ર ખરા, પણ એ ભારતીય જનતા પાર્ટીના નેતા છે. અશ્વિનભાઈ કોંગ્રેસના કર્મઠ આગેવાન છે. અંકિત બારોટ બીજી પેઢીએ કોંગ્રેસના આગેવાન છે. અંકિત બારોટની નિષ્ઠા ઉપર કે એમાં બીજી પેઢીના તમારા ઘણા બધા નેતાઓ બીજેપીમાં જઈને બેઠા છે, તમે બીજી પેઢીને ત્રીજી પેઢી હવે ગણતા જ નહીં. તમારા બીજી પેઢીના મનોહરસિંહજી જાડેજાના પુત્ર બીજેપીમાં છે એટલે બીજી પેઢી ત્રીજી પેઢી ભૂલી જાઓ હવે,
હવે તો કુંવરજી બાવળિયા પણ હવે તમારા નથી રહ્યા, ચાર કલાકમાં તો બીજેપીમાં મિનિસ્ટર થઈ જાય. એજ કહેવા માંગુ છું તમને, ફોન લાઈન પણ ઓપન કરવા માટે હું વિનંતી કરીશ, કારણ કે લોકોને પણ આ અંગે કોઈ સવાલ પૂછવો હોય તો પૂછી શકે છે. જી, ગાંધીનગરના આશિષ દવેના સસરાને પણ કોંગ્રેસમાં હતા, એ પણ કોંગ્રેસ સાથે જોડાયેલા હતા. એટલે આમ જોવા જાવ તો હું હવે અતુલ પટેલને સવાલ પૂછીશ. અતુલજી, નીતિમત્તા કોરાને મુકાય છે અને બંને પક્ષો, એને ભાજપ જેના માટે હંમેશા દાવો કરે છે ગુજરાતના સંસ્કાર, ગુજરાતની અસ્મિતા, આ બંને ખીટીએ ટીંગાડી દેવામાં આવી. આજે આજે જે થયું કે સૌએ જોયું હશે, દિવસના શરૂઆતથી જ જે તોફાની દ્રશ્યો દેખાય છે એમાં કોઈ પણ પ્રકારે ભારતીય જનતા પાર્ટીના કોઈ કાર્યકર્તા અથવા બહારના ભાગે અને સભાસ્થળની અંદર કોઈ પણ કોર્પોરેટર સરકાર વિરુદ્ધ કે કોઈ પણ પ્રકારની આ મશીનરીનો જો દુરુપયોગ કરી રહ્યા છે, આપણે ટીવીના માધ્યમથી પણ જોઈ રહ્યા છીએ, માઇક પણ કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા તોડી નાખવામાં આવે છે. અમારે પણ કોઈ પણ પ્રકારે કોઈનું અપહરણ કરવાની જરૂર હતી જ નહીં. પાર્ટી પાસે પૂરતી બહુમતી હતી, તેમ છતાં કોંગ્રેસના વર્ષોથી જેમ એ સત્તા વિહોણા રહી છે એટલે આક્ષેપો તો કરવાના જ, અને એક આ એમનો ફરીથી નિષ્ફળ પ્રયાસ છે, રહી છે કે રાખી છે. એમનો નિષ્ફળ પ્રયાસ, તમે આ પહેલા પણ મેયરની લાલચ આપીને, હોદ્દાની લાલચ આપીને તમે સામ દામ ધન ભેદ કેટલા મોટા ભાગે તમે એ લોકોને ખરીદવાની પણ કોશિશ કરી હોય, ખરીદવાની હોય કોઈ પણ પ્રકારે, એ લોકો ત્યાં એમના કોઈ પણ કામો થઈ શકતા ના હોય અથવા એમની પાર્ટીની જે પણ પદ્ધતિ રહી હોય એનાથી એ સતત નારાજ રહેતા હોય, પોતાનું સ્વમાન ગવાતું હોય એવું લાગે છે. વિકાસશીલ રાજનીતિમાં અતુલભાઈ, અતુલભાઈ કલ્ચરની આપણે વાતો કરી છે, સંસ્કારની વાતો કરીએ છીએ. ડેપ્યુટી મેયરના ઉમેદવાર નાજાભાઈ ગાંગટ, એમની સામે ડીએસપી યાદવ સાહેબ ગાંધીનગરમાં હતા ત્યારે એક ધોરણ 9માં બનતી કિશોરીએ ફરિયાદ કરી હતી કે મને એવી ધમકી આપવામાં આવી છે કે તારે મારી સાથે જ લગ્ન કરવા પડશે, આ અરજી રેકોર્ડ ઉપર છે, એ વાત સાચી છે? તમે જેને ઉમેદવાર બનાવ્યા છે બિલકુલ ખોટો, હવે કોઈ પ્રશ્ન હોય તો તમે એનું રાજીનામું લઈ લેશો? તમે જો આ અરજી સેક્ટર 28 માં ડીએસપી ની ઓફિસ એચએમ પટેલ આક્ષેપ નથી કરતો, હું એટલું જ પૂછું છું. આપ આક્ષેપ કરો છો એવો મારો કહેવાનો કોઈ ઈરાદો નથી. એચએમ પટેલ, એચએમ પટેલજી, મારો મુદ્દો એટલો જ છે, ધોરણ 9માં બનતી કિશોરીએ ને એવી ધમકી આપી હતી કે તારે મારી સાથે જ લગ્ન કરવા પડશે, છેલ્લે પરિવારને ભાગી જવું પડ્યું, ગાંધીનગર છોડીને જતું રહેવું પડ્યું. આવું આક્ષેપો જે થઈ રહ્યા છે એમાં તથ્ય ખરું? હું આટલું પૂછું છું, હું એ જ કહેવા માંગુ છું. અને ડીએસપી ઓફિસના રેકોર્ડ ઉપરથી આ વાત નીકળે તો તમે ડેપ્યુટી મેયરનું રાજીનામું લઈ લેશો? આટલી જ વાત છે, હું એ જ કહું છું. એ આરોપ છે, એ જે પણ છે એ આરોપ છે. જ્યારે પણ કોઈ દર્શક નો ફોન લાગે તો આપણે સૌથી પહેલી પ્રાયોરિટી એને આપીશું. જી, આપનું સ્વાગત છે. હેલો, હા, જયેશ પટેલ બોલી રહ્યો છું. જયેશભાઈ, આપણે કોને સવાલ પૂછ્યો છે ને, સીધો સવાલ પૂછજો. સવાલ સાહેબ ભાજપના નેતાઓને જ પૂછવો છે, બીજા કોઈને પૂછવો નથી. હાજી, પૂછી રહ્યો છું કે ગુજરાત સમજી લો કે છેલ્લી કક્ષાએ હવે જઈ રહ્યું છે. કોઈ વસ્તુમાં ભાજપના નેતાઓ ઊંડા ઉતરીને જાણ કરીને તપાસ કરે તો દરેક જગ્યાએ જ હાથ હોય છે, છતાં એમ સાબિત કરવા માંગે છે કે અમે જ સાચા છીએ, બીજા કોઈ સાચા માણસો દુનિયામાં છે જ નહીં. જે પ્રશ્ન કર્યો છે, પ્રશ્ન કરતા તો એમને સીધો આક્ષેપ જ કર્યો છે. સીધો આક્ષેપ એવો કર્યો છે કે કોમન મેન છે, એને કોઈ લેવા દેવા નથી. વાત સાચી છે, પક્ષના રાજકારણ સાથે નિસ્બત છે એટલે બિચારાને જે ભાવ આવ્યો એ તમને પૂછ્યો. ચોક્કસપણે એવો કોઈ સાબિત કરવાનો પ્રયાસ છે નહીં. છેલ્લા 22 વર્ષથી ભારતીય જનતા પાર્ટી છઠ્ઠી વખતે સત્તા ઉપર છે, નાગરિકો બધું જોતા હોય છે. છઠ્ઠી વખત કે સાતમી વખતની ચર્ચામાં એટલા માટે એચએમ પટેલજીને પૂછીએ કે ચૂંટાવ એ જ એક માપદંડ નથી હોતો જગતમાં, ન તો લખી પાંચ જગ્યાથી ચૂંટાયો હતો. માપદંડ તો ચોક્કસ છે, પાંચ જગ્યાથી ચૂંટાયો હતો એટલે એ માપદંડને આપણે બાજુ પર રાખીએ. અને હવે તો બાહુબલીઓ ચૂંટાઈ આવે છે, લોકશાહીની આ કમનસીબી છે.
કિશોરજી, તમે આપ કઈ કહી કહી રહ્યા હતા, આપ કહેવા માંગતો હતા? અમને જે તમે ડેપ્યુટી મેયરની જે અરજીની વાત કરી, ભાજપના તો સંસ્કાર નરેન્દ્ર મોદી ઉપર માનસીનું પ્રકરણ થયું તેને અને એનો પક્ષ આપણે આપણે ગાંધીનગર પરથી આપણે રાખીએ છીએ. તો આ જો ડેપ્યુટી મેયર એટલે આ ચર્ચા કરીએ, એક વાત આવે તો માનસીનું પ્રકરણ થયું એના ઉપરથી તમે સમજી શકો કે ડેપ્યુટી મેયર શું કોઈ પણ ધારાસભ્ય ગમે તે આવા આક્ષેપ. સવાલ એ છે કે આ લોકોનો દાવો છે કિશોરભાઈ કે એમની પાસે પૂરતી સંખ્યા બળ હતું, તો શાના માટે અપહરણ કરે અંકિત બારોટનું? નહોતું સાહેબ, કોઈ કારણ હોવું જોઈએ ને. અપહરણ થયું જ નથી, અપહરણ વાળી આખી વાત ઉપજાઈ કાઢેલી છે. કોંગ્રેસ આવા પ્રસંગોને શોધતી હોય છે એને સત્તા સહાનુભૂતિ મેળવવા, સહાનુભૂતિ નહીં, ભાજપના બદનામ કરવા માટેના જેટલા બી માધ્યમો મળી શકે એ બધા જ માધ્યમોની શોધમાં હોય છે. અને જ્યારે જ્યારે આ પ્રસંગો મળે છે ત્યારે આપણે એટલા મુદ્દા ઉપર એટલા માટે જ હું આવું છું કે અંકિત બારોટે એનું અપહરણ થયું હોય તો લાઈ ડિટેક્ટર ટેસ્ટ આપવા તૈયાર છીએ? એને પોતે જ મીડિયા સમક્ષ નિવેદન કર્યું છે. એટલે ફોરેન્સિક સાયન્સ રાખ્યો છે 18 કલાક સુધી રિવોલ્વર સીધો પ્રશ્ન છે. મારો મુદ્દો છે લાઈટ ડિટેક્ટર નાર્કો ટેસ્ટ બહુ સીધો મૂળ વાત એવી છે. એ પ્રશ્નનો સીધો જવાબ આપો એટલે મૂળ વાત એવી છે કે મહાનગરપાલિકાની સત્તા રામદેવભાઈ રામદેવભાઈ જોડાયા છે. જી સ્વાગત છે આપનું, આપ ક્યાંથી બોલી રહ્યા છો? મારે એક પ્રશ્ન પૂછ્યો છે કે આ પક્ષ પલટા કરીને આવે એને સત્તા કેમ? પક્ષ પલટો કરીને જે આવે છે એને તત તમે સત્તા આપી દો છો, ખુરશી આપી દો છો? આજે જે વાત છે એમાં તો ક્યાંય અમે એમનો સમાવેશ કર્યો નથી. એક દિલીપભાઈ જોડાયા છે ગાંધીનગરથી. દિલીપભાઈ આપનું સ્વાગત છે. કોને સવાલ પૂછવા માંગો છો આપ? હું સવાલ પૂછવા માંગુ છું કે આ તો લોકશાહી અપહરણ થઈ રહ્યું છે. સવાલ પૂછો આપ, સવાલ કોને પૂછવા માંગો છો અને શું સવાલ છે? હું ભાજપને સવાલ પૂછવા માંગુ. હાજી, આ કેટલું યોગ્ય છે કે મારામારી? પણ ભાજપના સભ્યોએ મારામારી કરી હોય એવું નથી કહેતા. તમે દસ્યો જુઓ, કોંગ્રેસના સભ્યો ઉસકી રહી ગયા હતા અને કોંગ્રેસે મારામારી કરી છે એમ ભાજપનું કહેવું છે? એટલે એમને એમના પ્રશ્નનો જવાબ એ જ છે કે બિલકુલ યોગ્ય નથી. બિલકુલ આ મારા માટે એમની લાગણી સાથે આપણે સંમત છીએ, ચોક્કસ સંમત છીએ કે આવું કંઈ પણ થવું ના જોઈએ. અને આ જે પણ કસનભાઈ પટેલ જોડાઈ ગયા છે, હું આપણી પાસે સૂર્યસિંહજી આવી સમના. કસનભાઈ આપનું સ્વાગત છે. હા, કોને સવાલ પૂછવા માંગો છો આપ? બીજેપી વાળાને સવાલ પૂછવા માંગુ છું. હાજી, ડિમાન્ડ તમારી વધુ છે. હાજી, તમે એક બાજુ એમ કહો કે અમે કોઈ તોડફોડ કરતા નથી, તોડજોડ કરતા નથી, તો તમે દરેક જગ્યાએ મણિપુરમાં બે ધારાસભ્યો હોવા છતાં તમે સત્તા બનાવી લીધી, તો એ જ કરો છો ને? બીજું કામ શું છે તમારું? એટલે તમે ખરીદ વેચાણ સંઘ છો એમ કે છે ભાજપ કરતા. જો રાજનીતિ રાજકીય પક્ષ લઈને બેઠા છીએ એટલે રાજકીય કંઈ ભજન મંડળી ચલાવતા નથી. આપણે રાજકીય પક્ષ છીએ એટલે સેવા, સત્તાના માધ્યમથી સેવા એ અમારો સેવા નથી. સેવા તો પગાર નો છે, સેવાની તો વાત જ જવા દો. સેવાનો જ માધ્યમ છે પ્રોફેશનલ ધંધો. કિશોરભાઈ આ સેવા છે, સેવા સાથે મેવા તો પગાર નો લેતા હોત, આ સેવા નથી. પગાર એકલા કે ભારતીય જનતા પાર્ટીના સભ્યો પગાર લે છે. ભૂપેન્દ્રભાઈ સુરત થી જોડાયા છે. કિશોરભાઈ ભૂપેન્દ્રભાઈ સુરત થી જોડાયા છે. અટલ બિહારી વાજપેયી ની આપણી આ સરકાર અને તમે બધા અને આપણે બધા એમ હોઈએ છીએ કે જે વ્યક્તિએ એક સીટ માટે સત્તા હાસિલ ન કરી અને વિપક્ષમાં બેઠા, અટલજીની આ ભારતીય જનતા પાર્ટી એક સીટ માટે સત્તા છોડી દીધી હતી, એ અટલજીની ભાજપના આજે શું થયું છે, કેમ લૂનો લાગે છે, એમ ચિંતા વ્યક્ત કરી છે ભાજપના કોઈ પ્રેમી કે એમના કોઈ ટેકેદાર? ચોક્કસ એમની જે ચિંતા છે એ સામાન્ય નાગરિક તરીકે એમની ચિંતાને હું પણ સમર્થન કરું છું કે એવું કંઈ હોવું ના જોઈએ. પણ જ્યારે કોઈ માણસ કોઈ પક્ષમાંથી
પણ એને એને ક્યાંક ગૂંગળામણ થતી હોય અને ભારતીય જનતા પાર્ટીની વિકાસ યાત્રામાં જોડાવા માગતો હોય તો ભારતીય જનતા પાર્ટી પણ એક રાજકીય પક્ષ છે અને એ અમે વેલકમ કરીએ છીએ. અમારો મંત્ર છે કે જેવા છે એવા લો અને જેવા જોઈએ છે એવા બનાવો, આ અમારો મંત્ર છે. એટલે અમે આવા કોઈ પણ માણસો આવે તો એને વેલકમ કરતા હોઈએ છીએ અને એ અમારી વિચારધારા સાથે જોડાય છે. મોહનભાઈ વિસનગરથી જોડાયા છે. મોહનભાઈ વિસનગરથી જોડાયા છે. મોહનભાઈ આપનું સ્વાગત છે. એ તો ઉદ્ધાર કરવા માટે, એમના આત્માનો ઉદ્ધાર કરવા માટે, સુધારવા માટે. કારણ કે ભાજપ પાસે એવું ગંગાજળ છે કે જે છાંટે એટલે પવિત્ર થઈ જાય. વિઠ્ઠલભાઈ રાદડિયાને એક સમયે એ લોકોએ ગુંડા કીધા હતા અને વિઠ્ઠલભાઈ રાદડિયાને ભાજપમાં લઈને એમને પવિત્ર કરી નાખ્યા. હૃદય પરિવર્તન બરાબર છે પટેલજી. કુંવરજીભાઈ પણ ગૂંગળામણ અનુભવતા હતા અને ભારતીય જનતા પાર્ટીમાં જ્યારે જોડાયા છે ત્યારે એમનો જે આટલો બહોળો જે એનો અનુભવ છે એનો લાભ જનતા સુધી પહોંચે એટલા માટે થઈને એમનો મંત્રી બન્યા. હવે મંત્રી તો આપણે બધા કોઈને કોઈને તો બનાવતા જ હોઈએ. યશવંતભાઈ જોડાયા છે. યશવંતભાઈ આપનું સ્વાગત છે. મારે એવું કેવું છે, આ ભારતીય જનતા પાર્ટીના જે એચએમ પટેલ સાહેબ છે ને, એમને એટલું કેવું છે કે ભાજપમાં હવે ભાજપ શબ્દ બોલવાની જરૂર જ નહીં રહી. કારણ કે કોંગ્રેસ ના તો બધાને બી એક કરી નહી અંદર ભેગા કર્યા છે તો પછી ભાજપનું એવું કઈ ગયું. એમને દુઃખ હોય પણ જાહેરમાં બોલી ના શકે. ભાજપનો સિદ્ધાંત કઈ ગયો? કારણ કે હું આણંદ તાલુકા ભાજપનો ઉપપ્રમુખ હતો પહેલા અને ધારાસભ્યશ્રીનો આસિસ્ટન્ટ પીએ રહેલો છું 4 વર્ષ. એટલે મારે એમને એ પૂછવું છે કે ભાઈ તમારો સિદ્ધાંત કઈ ગયો? યશવંતભાઈ આપની લાગણી, આપણે સિદ્ધાંતની જ રાજનીતિ કરીએ છીએ. કોઈ પણ વ્યક્તિ જ્યારે આવતો હોય છે ત્યારે વ્યક્તિ કોઈ પક્ષમાં હોય કે કોઈ પક્ષમાં ના હોય એના વ્યક્તિના સંસ્કારો જુદા હોય છે. કોઈ પક્ષમાંથી આવે છે એટલે એ ખરાબ છે અને કોઈ પક્ષમાંથી જાય છે એટલે ખરાબ છે. એવું કહેવાનો સવાલ પૂછ્યો તો અમે તો સૂર્યસિંહભાઈને પણ વેલકમ કરીએ છીએ. એમને આવવું હોય તો અમે લેવા તૈયાર છીએ. જી, મેં આપણે એક સવાલ પૂછ્યો હતો કે શું અંકિત બારોટ નાર્કો ટેસ્ટ આપવા તૈયાર છે જો અપહરણ થયું હોય તો, અથવા લાઈ ડિટેક્ટર ટેસ્ટ આપવા તૈયાર છે? આટલું એક પ્રમાણિકપણે તમે જો તમારે, તમે એક જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ છો, આગેવાન છો, તમારી વાતને એ માનશે, શિરોમાન્ય માનશે? નાર્કો ટેસ્ટ કરાવવાની બાબત એ ઇન્વેસ્ટિગેશન પોલીસની મેટર છે, આપણી મેટર નથી. નાર્કો ટેસ્ટ સામેથી કહી શકાય? નાર્કો ટેસ્ટ સામેથી કોઈ પણ અરજી આપી શકે છે. અંકિતભાઈને અમે કહીશું કે આપણે સાચી વાત બહાર લાવો અને એમણે પોતે નિવેદન આપ્યું મીડિયા સમક્ષ કે મને વિનોદભાઈ પટેલે પરિસ્થિતિ જે ઉભી થઈ છે ગાંધીનગરમાં. વિનોદભાઈ આપનું સ્વાગત છે. તમે સત્તાવાર છે ને, પેટ્રોલ ડીઝલ ગેસ ને મોંઘું કરી કે પૈસા વાપરો છો. હલો, એક નારાયણભાઈ ગઢવી જોડાયા છે. આ સવાલનો જવાબ તમે આ પગાઉ આપી ચૂક્યા છો. નારાયણભાઈ આપનું સ્વાગત છે. કોને સવાલ પૂછો છો આપે? આપણે ભાઈને પૂછવાનું છે. હું કામ માટે હું ભાજપી છું નાનપણથી, કારણ 64 વર્ષની મારી ઉંમર છે. હજી આપ કોને સવાલ પૂછશો? સ્વતંત્ર પક્ષથી જો બીજેપીમાં છે, આપણે ભાઈને પ્રશ્ન પૂછવા માંગુ છું કે કોંગ્રેસ વાળા અને જયારે અત્યારે ભાવ વધારવાની બીજી કઈ વાત હોય એમાં રાડો રાડ પબ્લિક કરી છે અને આ લોકો આપણે સત્તામાં પહોંચાડ્યા, એ પહોંચાડ્યા પછી એ લોકો જયારે પગારનો વધારો થાય છે, ભત્તા થાય છે, એમાં તો કોઈ કોઈ જાતનો વિરોધ નથી કરતા. કોંગ્રેસ ત્યારે કેમ ફિક્સિંગ કરે છે? પગ વેતન પ્રથાની વાત આવે ત્યારે એમ કે છે કોંગ્રેસે ખેડૂતો માટે બહાર આંસુઓ સારા છે ને અંદરથી ભારતીય જનતા પાર્ટી વાળા કરે છે. અને તમે આખું ગુજરાત જોડે જેટલા દર્શક મિત્રો એ વાત કરીએ ભાજપની જ વાત કરીએ. આ સવાલ તો આપને પૂછવામાં આવ્યો છે કે તમે જ્યારે વેતન પ્રથાના વધારાની વાત આવે ત્યારે તમે ભાજપ સાથે આદમી લઈ દો છો. એ બિલકુલ, એ તો ધારાસભ્યનો પ્રશ્ન છે, એમાં તો બંદેની વાત આખી જુદી હોઈ શકે. ચોર છે, જેલમાં એવા પાર્ટીના પ્રમુખ
ભાષાનો સંયમ થોડો જળવાય, ભાષાનો સંયમ જળવાય. યુસુફભાઈ જોડાય છે, ક્યાં કોણ બોલો છો આપ અને ક્યાંથી બોલો છો આપ? હાજી કોને સવાલ પૂછવો છે આપણે? આપ સવાલ કોને પૂછવા માંગો છો? હું કોંગ્રેસ વાળાને પૂછવા માંગ. આપ સીધો સવાલ પૂછો. ફોન લાઈન કટ થઈ ગઈ છે. એટલે મારો મુદ્દો એ છે કે કોઈ પણ વ્યક્તિ પોતે પોતાની સચ્ચાઈને સાબિત કરવા માટે સામેથી કહેતો હોય છે કે મારો નાર્કો ટેસ્ટ લો, હું આપવા તૈયાર છું, મારો તમે લાઈ ડિટેક્ટર ટેસ્ટ લો, હું આપવા તૈયાર છું. તો શાના માટે હિંમતભાઈ અમદાવાદથી જોડાય છે, પછી આ સવાલ હું આગળ દોરે ત્યાં સુધી તમને રિલેક્સેશન મળે છે. હિંમતભાઈ આપનું સ્વાગત છે. હાજી હાજી, થેન્ક યુ સર. આ ટેલિફોન આવે છે ને એમાં આપ બચી જાઓ છો. હાજી, તટસ્થ નિર્ણય, તટસ્થ ડિબેટ કરો છો એ બદલ આપને ખૂબ ખૂબ આભાર. હાજી થેન્ક યુ સર. હું ભાજપ અને કોંગ્રેસ ને બંને ને પૂછવા માંગુ છું કે બંને ને શરમ આવવી જોઈએ, પોતાનો પગાર ના ભથ્થા વધારી દીધા અને સેવાનું નામ બીજેપી. હમણાં એમ કે છે કે અમે સેવા કરીએ છીએ. શું સેવા કરે છે એને એટલી ખબર નથી પડતી કે ગામની અંદર ખેડૂતો અત્યારે મરી રહ્યા છે, માલઢોર કેટલા મરે છે. આપ એ વાત સાથે સંમત છો કે આ બંને પક્ષના નેતાઓ જે અપહરણની વાતો જે થાય છે ને, હૃદયો અપાય છે, એ જે નાટક, જે ડ્રામા ગાંધીનગરના મંચ ઉપર આજે ભજવાયું, તો જે લોકોએ, જે લોકો અપહરણનો દાવો કરે છે, અંકિત બારોટ અને સામે ભાજપના નેતાઓએ, આ લોકોએ લાઈ ડિટેક્ટર ટેસ્ટ આપવો જોઈએ, નાર્કો ટેસ્ટ આપવો જોઈએ સામેથી, એવું આપ માનો છો? હું એ વાત માનું છું કે ભાજપને કોઈ પણ પ્રકારે એને સત્તા જોઈએ છે, એન બેન પ્રકારે, આન બાન શાન, કોઈ પણ પ્રકારે થાય એને સત્તા જોઈએ છે, બરાબર. પણ આજે તો અમારી જોડે પૂરી પૂરી અમારી જોડે સંખ્યા બળ છે, અમારી જોડે પૂરી સંખ્યા બળ છે, અમારે તો અપહરણ કરવાનો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી મિત્ર. એટલે ભારતીય જનતા પાર્ટીનો આ આ આખા એપિસોડમાં કોઈ રોલ રહ્યો નથી. હિંમતભાઈ, આપે ટીવીના માધ્યમથી પણ જોયું હશે કે કયા પક્ષના સભ્યો આજે ગેરવર્તણૂક કરી રહ્યા હતા. આમ આ મથરાવટી કોંગ્રેસની પહેલેથી બહુ જાણીતી છે, કેમ કે ચંદુભાઈ ડાભી જ્યારે અધ્યક્ષની ચેરમાં બેઠા હતા, એચ એલ પટેલ સાહેબ જ્યારે બીમાર હતા ત્યારે, અને સુરેશ મહેતા ચીફ મિનિસ્ટર તરીકે વિશ્વાસનો મત લઈ રહ્યા હતા, ત્યારે પણ કોંગ્રેસે માઇકો તોડ્યા હતા, ખુશીઓ ઉછાળી હતી, અને એના સાક્ષી તો કિશોરભાઈ પણ હતા અને હું પણ હતો વિધાનસભામાં. આ તો પહેલેથી આ માઇન્ડસેટ છે. અમદાવાદથી બળદેવભાઈ આપ બચી જાઓ છો દરેક વખતે. બળદેવભાઈ જોડાયા છે અમદાવાદથી. બળદેવભાઈ આપનું સ્વાગત છે. સુધાર ગુરુ છે, બાળ રિમાન્ડ હોમ હોય છે ને, બાળ રિમાન્ડ હોમ હોય છે એમ, એમના ત્યાં સુધાર ગુરુ છે. હેલો, હાજી બળદેવભાઈ. કામ એમ કરી શકતા હતા, પણ તાત્કાલિક ઇમરજન્સી જે મંત્રી પદ આપ્યું એ તો ખુદ એકંત દેખાય છે. આજે પણ કેવું છે ભાઈ, તમે કોંગ્રેસ માંથી એટલે અમારા બીજા બી વિરોધ કરો, તો તમે તાર આવી જાઓ ભાજપમાં, આવતી વખત પછી તમને આપીશું. તો તાત્કાલિક મંત્રી પદ આપ્યું એનું કારણ શું? આ કઈક વાત હજમ થતી નથી લોકોને. ઘણા વર્ષોથી એ નેતૃત્વ કરી રહ્યા છે અને ઘણા સિનિયર નેતા હતા એ કોંગ્રેસના, અને લોકોનું પ્રતિનિધિત્વ કરતા કરતા એમનો જે અનુભવ છે એનો લાભ મળે, અને એના લાભ થકી લોકોને લાભ થાય. સવાલ એટલો છે કે જે રાજકીય મંચ ઉપર આજે ગાંધીનગરમાં જે કંઈ થયું છે એ એચ એમ પટેલજી અને હું અતુલભાઈને પણ બંનેને હું જોઈન્ટલી પૂછું છું, એક શરમજનક ઘટના, 100% શરમજનક, અને આવી ઘટના આપણા ગુજરાતને શોભે નહીં, આપણા ગુજરાતને શોભે નહીં, ગુજરાતને જરાય ના. હમણાં 4 દિવસ પહેલાં સરદારનું સ્ટેચ્યુ, એક સ્ટેચ્યુ ઓફ યુનિટી આપણે એને ખુલ્લું મૂકીએ છીએ, અને બીજી બાજુ આવો તમાશો થાય, ગુજરાતની ક્યાંક નામોશી થાય છે રાષ્ટ્રીય સ્તર ઉપર. 100% ના ન થવું જોઈએ. સૂર્યસિંહ ડાભીજી, ક્યાંક અપહરણ જો થયું હોય ને એવી બધી વાતો થતી હોય તો કોંગ્રેસે પણ એની ઇમેજ ચોખ્ખી કરવા માટે, કારણ કે સત્તા આજે નથી તો કાલે આવશે, ઇમેજ ગયેલી પાછી નહીં આવે, માટે કોંગ્રેસે પણ મંથન કરવાની જરૂર છે. અને આવી ઘટનાઓ, આ માઇક તોડવું, આક્રોશ હોઈ શકે છે,
અને શબ્દોથી પણ રજૂ કરી શકાય છે. અમારી પાસે, અમે જ્યારે પત્રકાર તરીકે અમે જ્યારે લખતા હોઈએ છીએ કે બોલતા હોઈએ છીએ, તો અમે ભાષાનો સંયમ રાખતા હોઈએ છીએ. એમ સંયમથી કોઈ પણ વાતે કેમ સોલ્યુશન ન આવી શકે? માઇકો તોડવાથી કે એક કાચ વાગી જાય તમારા એક સભ્યને, જે ડેપ્યુટી મેયરના ઉમેદવાર હતા, તો ક્યાંક ગુજરાત આપણા સૌનું છે, નથી એકલા ભાજપનું. એટલે સૂર્યસિંહજી, અપેક્ષા રાખીએ કે આ દિશામાં સૌ આપણે એકમત છીએ કે આવું ફરી ન થવું જોઈએ, આ દ્રશ્યો ફરી ન જવા જોઈએ, બરાબર છે? ભારતીય જનતા પાર્ટીએ જે ઘટનાક્રમ ઘટ્યો છે ગાંધીનગરમાં, એના મૂળમાં આપણે જઈએ તો ખબર પડે કે શું પરિસ્થિતિ છે. આપણે નહીં કરીએ એટલું કહી દો ને, એ ભલે આપણે નહીં કરીએ. જ્યારે પ્રેશરમાં કામ કરવાનું હોય, પોલીસ એમની હોય, અધિકારીઓ એમના હોય, નિયમો તોડી સૂર્યસિંહજી પ્રાપ્ત કરવાની મનસા છે. સૂર્યસિંહજી માત્ર એટલું કેવું છે, એમણે જે કરીએ કર્યું, હવે નહીં કરી આવું એટલું કહી દો. કોંગ્રેસ પાર્ટી આવું કરવાની નથી. કોંગ્રેસ ગાંધીજીની પાર્ટી છે, ગાંધી વિચારની પાર્ટી છે, સિદ્ધાંતવાદી પાર્ટી છે. ભારતીય જનતા પાર્ટીએ સિદ્ધાંત એવો મૂકેલા છે, એમને ફક્ત સત્તા કેવી રીતે પ્રાપ્ત કરી ગુજરાતની, ભારતની, એ જ એમને વિચારવાનું છે. તમે જોઈ રહ્યા ગાંધીનગરના જે ત્રણ મેયર બન્યા, ચારે ચાર મેયર એ કોંગ્રેસમાંથી લઈ જવા પડે છે. એમની પાસે નેતૃત્વ જ નથી, એમની પાસે શૂન્યાવકાશ. શંકરસિંહ વાઘેલા સાહેબ ની તો એ શંકરસિંહ વાઘેલા ઈડી ની તપાસમાં ત્યારે ડેપ્યુટી મેયર તરીકેના ઉમેદવાર નાજાભાઈ ગાંગડ સામેના આક્ષેપો, એને પણ ભારતીય જનતા પાર્ટીએ ધ્યાનમાં રાખવા જોઈએ. કેમ કે ગુજરાત વિધાનસભાના જોઈન્ટ સેક્રેટરી કોકિલેબેન ત્રિવેદીના ઘરમાં તેઓ ભાડે રહેતા હતા અને મકાન એમણે પચાવી પાડ્યાનો આક્ષેપ એમની સામે છે. આવી બધી છાપ ઇમેજ જે હોય છે એ ભાજપની પણ ખરાબ કરતી હોય છે. એટલે નીતિમત્તાની વાત કરતાં પહેલાં અરીસામાં પણ ઝાંખવાની દરેકની જરૂર છે. એ ચર્ચાનું સમાપન કરીએ છીએ. આ હતી આજની વાત ચોપાટ કાર્યક્રમમાં. આવતીકાલે એક નવા વિષય સાથે ફરી મળીશું. મિત્રો, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.